નવસારી નગરપાલિકા દક્ષિણમાં આવેલા કાંસીવાડ દાંતીવાડમાં આવેલા પૂર્ણા નદીમાં બિલ્ડરો અને માટી માફિયા દ્વારા પૂર્ણા કરવામાં આવી રહ્યું છે. નવસારી નગરપાલિકા વિસ્તારમાં આવેલા કાંસીવાડી અને દાંતીવાડ વિસ્તારમાં પાણીનો નિકાલ કરવા અર્થે રિંગ રોડ પર RCC પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલ બિલ્ડર અને ભૂમાફિયા અને સરકારી બાબુઓના મેળા પીપણામાં દક્ષિણ પૂર્વ નદીમાં દરરોજ મોડી રાત્રે માટી ઠાલવવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ સાથે બનાવવામાં આવેલા પુલના આગળનો ભાગ માટી પુરાણથી બંધ થવા પામતા આગામી વરસાદી પાણીનો નિકાલ બંધ થાય અને પાણી ભરાવો થશે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેને પગલે સિલોડા વાટ, સાતાપીર, ગોલવાડ, મોઢવાડ, તરોટા બજાર, રંગુનવાલા નગરમાં પાણીનો ભરાવો થશે અને જનજીવનને માઠી અસર થશે, તેમજ મોટા પ્રમાણમાં નુકસાની થાય તેવું હોવા છતાં પાલિકા કુંભકરણને ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તો સ્થાનિક કોર્પોરેટર ગાંધારીની ભૂમિકામાં હોય અને આંખે હરી નોટ બંધાઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. તો વળી અડધી રાત્રે જતા પાટી પુરાણની ટ્રકો ખાણ ખનીજ વિભાગની નજરોમાં નથી આવતી કે પોલીસ તંત્રના પેટ્રોલિંગ કે નાકાબંધીમાં કરવામાં આવેલા પોલીસ જવાનોને દેખાયા વગર અદ્રશ્ય રીતે આવન જાવન કરતી હોય તેવું લાગી રહ્યું છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દિવાળી સમયે પત્રકારોને પોતાની ઓફિસમાં ન આવવા નોટિસો મારે છે અને પત્રકારોને બદનામ કરવાની વાત કરતા હોય તો તમારી કર્તવ્ય નિષ્ઠા આ માટી પુરાણ કેમ કામ કરી રહી નથી અને પોતાને પવિત્ર માનનારા ખાણ ખનીજ અધિકારી પોતાની ઓફિસમાંથી અદ્રશ્ય રહી ભૂમાફિયાઓને મોકળું મેદાન આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જે પુરાણ થઈ રહ્યું છે એ અત્રના ધ્યાનમાં લાવવા બદલ પ્રથમ તો હું ચેનલનો આભાર માનું છું અને જે પણ એના માટે કરવું ઘડતું હશે તે તપાસ કરી અને ચોમાસા પહેલાં કરી દેવામાં આવશે. એ બધી જમીનો પ્રાઇવેટ જમીનો છે, ઘણી જમીનો એને પણ થઈ ગઈ છે, એટલે બધું જમીનનું ટાઇટલ શું છે બધે વીક જોઈ અને એટલીસ્ટ પાણી નિકાલની વ્યવસ્થા થાય અને લોકોને અગવડ નહીં પડે એ માટે નગરપાલિકા પર પૂરેપૂરા પગલાં લેશે. સ્થાનિકોને જણાવ્યા મુજબ એવું છે કે રાત્રિના દરમિયાન ડંપોરો આવીને માટી ખાલી કરવામાં આવે છે અને દિવસ દરમિયાન એ લેવલ કરવામાં આવે છે અને હમણાં નવસારી જિલ્લાની અંદર માટી ખોદાણ માટે કોઈ પણ જાતની પરમિશન નથી. માટી ખોદાણની પરમિશન બાબતની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી ભૂસ્તરશાસ્ત્રીને લાગતો વિષય છે, પરંતુ એ જે પુરાણ કરે છે એ પુરાણ એને થયું છે કે નહીં એનું ટાઇટલ જો એને થયેલું હોય, પ્રાઇવેટ જમીન હોય અને કલેક્ટરશ્રીએ એનેમાં જે શરતો મૂકી હોય એ શરતોને આધીન કરતા હોય તો આપણે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાવી અને પછી પુરાણ થતું હોય જો તો જોઈ લઈશું અને ગેરકાયદેસર રીતે પુરાણ થતું હશે તો તાત્કાલિક બંધ. હિતેશ વગેરેનો રિપોર્ટ, નવસારી.